વિરમદાનું સ્વાગત છે. અમદાવાદ મનપા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કમિશનર એમ થન્નારસનના આદેશ બાદ એક વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. કમર્શિયલ એકમો દ્વારા કચરો જાહેર માર્ગ પર કે ફૂટપાથ પર નાખી ગંદકી કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 7 ઝોનમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ ફ્લાઇંગ સ્કોડ બનાવી તપાસ હાથ ધરી રહી છે. ગંદકી મુદ્દે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 1 સાથે 33 એકમ સીલ કરવામાં આવ્યા હતા, તેમજ રૂપિયા 35,000 નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં રામોલ વોર્ડમાં 2, વિરાટનગર વોર્ડમાં 3, ભાઈપુરા વોર્ડમાં 2, ગોમતી વોર્ડમાં 5, અમરાઈવાડી વોર્ડમાં 6, વસ્ત્રાલ વોર્ડમાં 6, ઓઢવ વોર્ડમાં 4 અને નિકોલ વોર્ડમાં 5 મળી કુલ 33 એકમોને સીલ લગાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. અને હવે વાત ભાજપના મિશન 2024ની. કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા દેશભરમાં યોજાશે કાર્યક્રમો. 30 મે થી 22 જૂન સુધી દેશભરમાં યોજાશે કાર્યક્રમ. 30મી મે અને 31મી મે પીએમ રેલી સાથે જનસંપર્ક અભિયાન શરૂ કરાવશે. પીએમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢનો કરી શકે છે પ્રવાસ. 396 લોકસભા બેઠકો પર જનસભાઓ યોજાઈ શકે છે. જનસંપર્ક અભિયાનમાં 1 લાખ વિશિષ્ટ પરિવારોનો પણ થશે સંપર્ક. 20 થી 30 જૂનમાં ઘર ઘર સંપર્ક અભિયાન ચાલશે. 23 જૂને 10 લાખ બુથ પર કાર્યકરો સાથે પીએમ કરશે સંવાદ. 29મી મે થી તમામ રાજ્યોમાં પત્રકાર પરિષદ યોજાશે. ભાજપ શાસિત રાજ્યના સીએમ પ્રદેશ અધ્યક્ષ સંબોધશે. અન્ય રાજ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ પત્રકાર પરિષદ યોજશે. ભાજપનું મિશન 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી. 17મી એ ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી મળશે. કમલમમાં 1 દિવસીય પ્રદેશ કારોબારીનું આયોજન. કમલમમાં બૃહદ કારોબારીનું આયોજન. અપેક્ષિત સભ્ય સહિત તમામ એમપી એમએલએ અપેક્ષિત. 2024 લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ કારોબારી. કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતા ઉજવણી અંગે થશે ચર્ચા. જનસંપર્ક અભિયાનને લઈને બેઠકમાં ચર્ચા થશે. બુથ સશક્તિકરણ સહિતના મુદ્દાઓ અંગે થશે ચર્ચા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 20મી મે એ અમિત શાહ ગુજરાત આવશે. એએમસીના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. હાઉસિંગ, ડ્રેનેજ, વોટર પ્રોજેક્ટ સહિતના વિકાસ કામોની આપશે ભેટ. અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. લોકાર્પણ કરવાનું એએમસીનું આયોજન. ઉપરાંત જાહેર કાર્યક્રમ પણ યોજશે. ભાવનગર પૂર્વના એમએલએ સેજલ પંડ્યાનો મોટો આક્ષેપ. માથાભારે તત્વોને આ ભાગ આપતા મિલકતમાં સોદા મંજૂર થાય. ધારાસભ્ય સેજલ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને કરી છે રજૂઆત. મિલકત માફિયા સામે પગલાં ભરવા રજૂઆત કરી. ચોક્કસ લોકો ધમકી આપી મિલકત વેચાવતા હોવાની રજૂઆત. શહેરના ક્રેસન્ટ, હલુડિયા, જૂની માણેકવાડી સહિતના વિસ્તારોમાં મિલકત માફિયાઓનો ત્રાસ. મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પણ પત્ર લખીને ધારાસભ્યની રજૂઆત. ઘણા લાંબા સમયથી મને ફરિયાદો મળતી હતી કે અમુક ચોક્કસ લોકો છે એ પોતાનું મકાન વેચવું હોય તો પહેલા એ લોકોને પૈસા આપવા પડે છે અને પછી એ લોકો જેને કે એ લોકોને જ મકાન વેચવું. આવી વ્યાપક પ્રમાણમાં મને ફરિયાદો મળતી હતી એટલા માટે થઈ અને મેં અમારા ભાવનગરના ડીએસપીને એક પત્ર લખ્યો છે અને એની નકલ મેં સીએમ સાહેબને, ગૃહમંત્રીશ્રીને અને અમારા ભાવનગરના આઈજીને પણ આપેલ છે. હજી અમારા ભાવનગરમાં આસાન ધારાનો નથી લાગુ થયો કાયદો, પણ એની માટે અમે લોકો ચોક્કસ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ભાવનગરમાં પણ આસાન ધારો આવી જશે. અમરેલીના બગસરા તાલુકા ભાજપ પ્રમુખના સોશિયલ મીડિયા પર મારણ આરોપતા 4 જેટલા સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સૌથી મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. 4 સિંહ સામે કાર લાવી લાઇટો કરી પજવણી કરાતી હોવાનો વિડીયો વાયરલ છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરના આઈડી પર વિડીયો અપલોડ થયો છે. વન વિભાગ દ્વારા આ વાયરલ વિડીયોની તપાસ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. વધુ માહિતી ન્યૂઝ ઇન સમાચાર રાજન પાસેથી મેળવીશું. રાજન, સામાન્ય વ્યક્તિ હોત તો અત્યાર સુધી જેલના સળિયા પાછળ હોત. હજી કોઈ કાર્યવાહીને લઈને જાણકારી? ક્યારનો આ વિડીયો, તેને લઈને વધુ શું માહિતી?
बिल्कुल सिद्धार्थ, जो सामान्य माणस हो तो 100% एमना पर तात्कालिक कार्यवाही करवामां आवे, परंतु आ जे वीडियो अने फोटा जे अपलोड थया छे बगसरा तालुका भाजपना प्रमुख प्रदीप भाखरना इंस्टाग्राम आईडी पर थया छे। हजु सुधी वन विभाग द्वारा कोई ज कार्यवाही करवामां आवी नथी। मैं पोते पण प्रदीप भाखर साथे वात करी हती तो तेमणे बिल्कुल हळवा मूडमां जवाब आव्यो के एमां शुं थई गयुं के આવા વિડીયો તો બધા ચડાવતા જ હોય છે, એટલે એ પણ બિલકુલ બિંદાસ છે। અને આ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આઈડી પર હજુ સુધી 10 મિનિટ પહેલા સુધી હજી એમના આ વિડીયો યથાવત હતા, જોકે આ વિડીયો ક્યાંના છે અને તેમણે આ સેલ્ફી ક્યાં લીધી તે હજુ સુધી જાણ નથી, પરંતુ વન વિભાગ આ લોકો આવા લોકો આવા તત્વો જે સિંહની ભજવણી કરે છે તેના પર કોઈ કાર્યવાહી કરે તો અન્ય લોકોને પણ આમાંથી સબક મળે અને સિંહોને શાંતિથી રહેવા દે। સિદ્ધાર્થ, વન વિભાગ તરફથી રાજન કોઈ પ્રતિક્રિયા કે તેઓ તો હજી અજાણ જ છે આ વાતથી? બિલકુલ, વન વિભાગના અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ન્યૂઝ 18 ગુજરાતી તરફથી, પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી। પરંતુ આશા રાખીએ કે ન્યૂઝ 18 નો અહેવાલ જોઈ અને વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે। આભાર રાજન સમગ્ર માહિતી બદલ। તો ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો, જે નેતાએ આ વિડીયો અપલોડ કર્યો છે તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતીના પ્રતિનિધિએ વાત કરી તો ખૂબ જ હળવાશમાં કહેવામાં આવ્યું કે આમાં શું નવું છે, આ વિડીયો તો બધા અપલોડ કરતા હોય છે, ખુદ નેતાઓને નિયમની ખબર નથી એ સૌથી મોટી વાત છે, વન વિભાગ હજી પણ અજાણ હોય તેવું લાગી રહ્યું છે, કોઈ પ્રતિક્રિયા વન વિભાગ તરફથી પણ નથી આવી। બોટાદના